બધા મજામાં. હવે આજે આપણે કરવાનું છે ધોરણ 4 વિષય ચિત્રકલા. તો બધા જ બાળકો ખુશ ખુશ થઈ ગયા હશે, બરાબર ને? ડ્રોઈંગ દોરવું તો બધાને ખૂબ જ ગમે છે. પણ તમને ખબર છે બાળકો, ચિત્રકળા ફક્ત મનોરંજન માટે પણ નથી, તે પણ આપણને ઘણા બધા જગ્યાએ ખૂબ જ ઉપયોગી છે. જો બાળકો, આજે તમને જુદી જુદી કેલિગ્રાફી, રેખાઓ, રેખાંકન અને આકારોની મદદથી ચિત્ર દોરતા શીખવાડે છે. પછી આગળ જતાં તમારે તેના મદદથી પ્રોજેક્ટો બનાવવાના થશે. પ્રોજેક્ટો બનાવશો, પછી ત્યારબાદ તેની રૂપરેખા દર્શાવતા ચાર્ટો દોરતા શીખવાડવામાં આવે છે, તેમજ આલેખ, પોથીમાં આલેખ કરવાના આવડે છે. તો બાળકો, આગળ જતાં ભણવામાં પણ તે તમને ખૂબ જ ઉપયોગી છે. તો બાળકો, આજે આપણે પાના નંબર 5 સુધી ચિત્રપોથીમાં કરાવી દીધું છે, અને આજે પાના નંબર 6 ઉપર આપણે કેલિગ્રાફી, રેખા અને તેના આકારો છે તેની વિશે માહિતી મેળવવાની છે. તો બધા જ બાળકો પાના નંબર 6 ખોલીને બેસો. હવે બાળકો, અહીં આપણને સૌથી પહેલાં તો હેતુ કહ્યા છે કે બાળકોમાં રેખા કૌશલ્યોનો વિકાસ થાય, એટલે કે તમને રેખા કઈ રીતના દોરવાની છે તેને વિશેની વિકાસ થાય. ત્યારબાદ બાળકોમાં સર્જન શક્તિનો વિકાસ થાય. સર્જન એટલે કે નવું કંઈક બનાવવું, બરાબર? તો એનો તમારામાં વિકાસ થશે. બાળકો, ચિત્ર દોરશો એટલે તમને નવસર્જનનો આનંદ પણ મળશે, બરાબર ને? હવે અહીં આપણને નીચે આપણને કહ્યું છે કે ઉપર ડાબી બાજુએ કેલિગ્રાફી રેખાઓના જુદા જુદા રેખાંકનો આપણને આપ્યા છે, બરાબર? તો જુઓ, અહીંયા તમને દેખાય છે ને કેલિગ્રાફ આકારના, બરાબર? તો એક છે માછલી અને બીજી છે હાથી. હવે તેનો અભ્યાસ કરો. સર્જનાત્મક ચિત્રો તથા અક્ષરલેખનમાં કેલિગ્રાફી વર્ક કરી શકાય છે. હવે આ ચિત્રોની નીચે આપેલા કોરા ચોરસ સમચોરસમાં આ જ રેખાંકનોનો દોરવાનો મહાવરો કરો. એટલે જે આપણને અહીંયા ચિત્રો આપેલા છે ને, એવા ચિત્રો અહીં તમારે આ ચોરસ ખાનાની અંદર જોઈને દોરવાના છે. મહાવરો કરવાનો એટલે ટેવ પાડવાની છે. ઉપર જમણી બાજુએ માછલી અને હાથીના આકારો કેલિગ્રાફ રેખાંકન કરીને બતાવ્યું છે, અને તેની નીચે આપેલા કોરા સમચોરસમાં આ ચિત્ર પૈકી કોઈ એક ચિત્ર દોરજો, બરાબર? જો અહીંયા આપણને બે આપ્યા છે, પણ તમારે અહીંયા એક ચિત્ર દોરવાનું છે. સૌથી પહેલાં તો અહીંયા આપણને જે કેલિગ્રાફી રેખાંક આપ્યા છે એ આપણે દોરતા શીખવાના છે. તો બાળકો, સૌથી પહેલાં જુઓ, આપણને નમૂનો આપ્યો છે આ ચોરસ. આ ચોરસ ખાના છે એમાં આપણને અર્ધવર્તુળાકાર દોરવાનો છે. તો બાળકો, અહીંયા આપણને ડોટ્સવાળી રેખા આપેલી છે, બરાબર? તો એ બધા ડોટ્સ ભેગા કરશું એટલે આવી રીતના આમ થશે, બરાબર? જો આ બધી જ રેખાઓ જોઈન્ટ કરી અને તમારે અર્ધવર્તુળાકાર બનાવવાની કોશિશ કરવાની છે. ત્યારબાદ અહીં તમારે ડાબી બાજુએ ખાલી ખાના આપ્યા છે, બરાબર? ત્યાં હવે જોઈ જોઈ અને આવી રીતના દોરવાના છે. બાળકો, મારા અહીંયા મોબાઈલમાં સ્પેસ બહુ જ નાની છે અને ખાના પણ નાના છે, માટે હું પ્રોપર કરી શકતી નથી. પણ તમારે વ્યવસ્થિત સરસ મજાની આવી રીતના રેખાઓ કરવાની છે, અને બધા જ ખાના છે એ તમારે પૂરા કરવાના છે, બરાબર? હવે ત્યારબાદ અહીં નીચેની પણ એવી જ રીતના રેખાઓનો અહીંયા ઉપયોગ કરી આમ કરવાનું છે, બરાબર? સરસ મજાનું કરજો હો. હવે ત્યાર પછી બાદમાં આપણને અહીંયા આવ્યું છે સર્કલ બનાવવાનું. જો બાળકો, અહીંયા આપણે અર્ધ સર્કલ બનાવ્યો એટલે કે અડધો ગોળ. હવે અહીંયા આપણે પૂરો ગોળ ઉપર જો નમૂનો આપ્યો છે એવી જ રીતના અહીંયા રેખાઓની ભેગી કરી આમ સર્કલ બનાવવાનું છે, બરાબર? જો
આવી રીતના તમારે સર્કલ બનાવવાનું છે। ત્યારબાદ અહીં આપેલા ખાનાઓમાં પણ તમારે જાતે સર્કલ બનાવતા શીખવાનું છે। બરાબર બાળકો, આવી રીતના તમે જાતે સર્કલ બનાવશો ને એટલે તમારો હાથના મરોડ વધશે એટલે કે હાથના વણાદાર થશે। બરાબર, આના પરથી તમે સરસ મજાના ચિત્રો દોરી શકશો। તો જુઓ બાળકો, આવી રીતના બધા જ ખાનામાં તમારે આ ગોળ સર્કલ કરવાના છે। બરાબર, હવે ત્યાર પછી છે અહીં આપણને ચોરસમાં, જુઓ બાળકો, આડી અને ઊભી લાઈન આપી છે। એવી જ રીતના અહીં આપણને તૂટક રેખા આપેલી છે, તો એ આપણે પહેલાં પૂરી કરવાની છે। તો જુઓ બાળકો, સૌથી પહેલાં અહીંયા ઊભી લાઈન જે છે એને આપણે આમ જોઈન્ટ કરશું, ત્યારબાદ અહીંયા આડી લાઈન આપી છે એને પણ આવી રીતના આપણે જોડવાની છે, પાછી આડી લાઈન આપી છે એને આમ જોડશું, ત્યારબાદ પાછી આડી લાઈન આપી છે, એવી રીતના ઊભી લાઈન, ત્યારબાદ ઊભી લાઈન આપી છે, હવે અહીંયા આડી લાઈન આપી છે, ફરીને ઊભી લાઈન કરવાની છે, ત્યારબાદ આડી લાઈન કરવાની છે। તો જુઓ બાળકો, આવી રીતના તમારી આડી અને ઊભી લાઈન છે એ બધા જ ડોટ્સ બિંદુઓને જોડીને કરવાની છે। ત્યારબાદ તમારે અહીં બાજુમાં આમ સીધી લાઈન કરવાની છે, ત્યારબાદ અહીંયા આડી લાઈન દોરવાની છે। બાળકો, આવી રીતના તમે આડી અને ઊભી લાઈન એકદમ વ્યવસ્થિત કરતા શીખી જશો। બાળકો, આ બધી જ રેખાઓની મદદથી દરેક ચિત્ર બની શકે છે। સોરી, અહીંયા છે ને આપણે ઊભી લાઈન કરવાની હતી, બરાબર, ત્યારબાદ અહીંયા ઊભી લાઈન કરવાની હતી, અહીંયા આડી લાઈન, પછી અહીંયા ઊભી લાઈન, ત્યારબાદ અહીંયા આડી લાઈન કરવાની છે, ફરીને પાછી ઊભી લાઈન કરવાની છે। તો બાળકો, આવી રીતના બધા જ ખાનામાં તમારી જાતે અહીંયા બધે જ ઊભી લાઈન, અહીં બધે જ આડી લાઈન કરવાની છે, ફરી ઊભી। તો બાળકો, આ તમારી ચિત્રપોથીની અંદર તમે ચિત્રમાં બરાબર આડી અને ઊભી લાઈન છે એ જાતે દોરવાનો પ્રયત્ન કરજો। હવે બાળકો, અહીંયા આપણને બે ચિત્ર આપેલા છે, બરાબર ને, તો હવે એમાંથી આપણે માછલી અને હાથીના આકારના કેલિગ્રાફ રેખાંકન કરીને અહીં આપણને બતાવ્યું છે એ તમારે અહીંયા દોરવાનું છે। તો બાળકો, તમે કેવી રીતના દોરશો તો જુઓ, હું તમને એક નમૂનો કરીને બતાડું છું, જેમ કે આ માછલી છે, બરાબર। તો જુઓ, આવી રીતના સૌથી પહેલાં તમારે ત્રિકોણ કરવાનું છે, બરાબર, ત્યારબાદ અહીંયા લાઈન કરવાની છે, અહીંયા તેની આંખ કરવાની છે, બરાબર, અહીંયા તેનું મોઢું બનાવવાનું છે, જુઓ, પછી અહીં આવી રીતના તમારે અંદર ડિઝાઇન કરવાની છે। હવે અહીંયા જો આવી રીતના તમારી માછલી દોરવાની છે, તો બાળકો તમે આવી રીતના માછલી અથવા તો હાથી છે એ તમે આમાં દોરજો, બરાબર। હવે બાળકો, પાના નંબર 6 અહીં પૂરું થાય છે અને બધા જ બાળકો તમારી ચિત્રપોથીની અંદર આ ચિત્ર દોરી મારા વોટ્સએપની અંદર સેન્ડ કરજો, બરાબર ને,
છે બાળકોએ બહુ જ સરસ કર્યું હશે એમને વેરી વેરી ગુડ આપીશ તો સારું બાળકો હવે આજનો આ પીરિયડ હું પૂરો કરું છું અને તમારી પાસેથી રજા લઉં છું અને તમે ચિત્ર દોરી આનંદ માણજો સારું બાળકો આવજો